नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज, मैं हूं चिराग मेहता। केंद्र सरकार की ओर से और खास करके गृह विभाग की ओर से पूरे भारतवर्ष में जनगणना की जाने वाली है, जिसके तहत गुजरात के विभिन्न जिलों में अधिकारियों को ट्रेनिंग दी जा रही है। ऐसी ही एक ट्रेनिंग और तालीम शिविर का आज बड़ौदा शहर में भी आयोजन किया गया था। पूरे देश में केंद्र सरकार की ओर से जनगणना की जाने वाली है, तब गुजरात प्रशासन ने भी इसकी तैयारियां शुरू कर दी है, जिसके तहत आज निवासी अधिक कलेक्टर दिलीप भाई पटेल की उपस्थिति में ट्रेनिंग सेमिनार आयोजित किया गया, जिसमें इंचार्ज ऑफिसर और टेक्निकल असिस्टेंट की विशेष ट्रेनिंग रखी गई थी। आपको बताते हैं, जनगणना दो विभागों में की जाने वाली है, जिसमें हाउस लिस्टिंग और पॉपुलेशन विभाग शामिल है। गुजरात में हाउस लिस्टिंग प्रक्रिया 16 अप्रैल से मई तक चलने वाली है, जो 45 दिनों की होगी, जिसमें भिन्न चरणों में अधिकारियों को नियुक्त किया जाएगा, जिसके चलते इन सभी अधिकारियों की विशेष ट्रेनिंग की शुरुआत गुजरात के विभिन्न जिलों में शुरू करवा दी गई है। गुजरात नी अंदर जे पूर्व तैयारी छे, ए ऑल ओवर इंडिया में जे पूर्व तैयारी चाली रही छे, एना पैरेलल ज चाली रही छे आपडी। एनी अंदर एवुं छे के एक हायरार्की जे छे ए नक्की करवामां आवी छे, कारण के आपणे सेंसस जे छे बे फेज में करीए छे, जेनो पहेलो फेज जे छे એ છે આપણો હાઉસ લિસ્ટિંગનો ફેઝ, અને બીજો જે છે એ પોપ્યુલેશન ઇનેબ્રેશનનો ફેઝ। તો જે હાઉસ લિસ્ટિંગનો આપણો જે ફેઝ છે એ આપણો ગુજરાતની અંદર 16 એપ્રિલથી લઈને શરૂ થશે, અને 45 દિવસમાં એ કામ પૂર્ણ કરવામાં રહેશે, એટલે કે મે મહિનાની અંદર એ કામ આપણે પૂર્ણ કરી દેવામાં આવશે। આ ફેઝની અંદર આપણે સૌથી પહેલા દિલ્હી એ દ્વારા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા એક નોટિફિકેશન જાહેર થાય છે, જેનું નોટિફિકેશન સેમ નોટિફિકેશન દરેક સ્ટેટમાં થાય છે, અને એના પ્રમાણે એની જે ડેટ આપવામાં આવે એ પ્રમાણે આપણું વસ્તી ગણતરીનું કામ શરૂ કરવામાં આવે છે। અહીંયા આગળ નેશનલ ટ્રેનર્સને છે એ દિલ્હીમાં ટ્રેન કરવામાં આવે છે, એ નેશનલ ટ્રેનર્સ છે એ બધા માસ્ટર ટ્રેનર્સને ટ્રેન કરે છે, અને માસ્ટર ટ્રેનર્સ જે છે એ ફિલ્ડ ટ્રેનર્સને ટ્રેન કરે છે, અને ફિલ્ડ ટ્રેનર્સ જે છે એ જે ખરેખર જે ફિલ્ડ વર્ક કરવાના છે આપણા ગણતરીદારોને સુપરવાઇઝરો એને ટ્રેન કરે છે। અત્યારનો આ જે ફેઝ છે એ અત્યારે જે ટ્રેનિંગ ચાલવાની છે એ ટ્રેનિંગ છે ચાર્જ ઓફિસર્સ માટે, ચાર્જ ઓફિસર્સ સાથે એના જે સહાયક ચાર્જ ઓફિસર્સ હોય એની આ ટ્રેનિંગ છે, અને એની સાથે ટેકનિકલ આસિસ્ટન્ટ મિત્રોને આ વખતે આ ફેઝમાં આવરી લેવામાં આવ્યા છે, કારણ કે આ ફેઝ જે છે આપણું આ વખતે ઓનલાઈન થવાનું છે, એટલે પેપર મોડ પહેલાં થતું હતું, હવે પેપર મોડ સાથે સાથે ઓનલાઈન મોડ પણ થવાનું છે, એટલે ઓનલાઈન મોડ માટે એક ટેકનિકલ પર્સન્સને આ વખતે નવી એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે ટેમ્પરરી। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।